गुड मॉर्निंग स्टूडेंट्स, लास्ट लेक्चर में आपने धोरण 11 साइंस ना चैप्टर माटे बेसिक भाग सीखे। हवे केमिस्ट्री में दरेक क्वेश्चन कोई एक मूलभूत वस्तु पर आधार रखे। कई मूलभूत वस्तु छे जेना पर आखू केमिस्ट्री नो बेस जाणो छो बधा। शू छे तो पीरियोडिक टेबल, आवर्त कोष्टक। અને આવર્ત કોષ્ટકમાં કોની ગોઠવણી થયેલી છે? તો તત્વોની, તત્વોની અલગ અલગ પ્રમાણે તેમના ગુણધર્મોના પ્રકારે તેમને અલગ અલગ જૂથમાં મૂકેલા છે। હવે એ આખું આવર્ત કોષ્ટક યાદ રાખવું બધા માટે ખૂબ જ મુશ્કેલ છે, હું જાણું છું। કારણ કે હું જ્યારે સ્ટડી કરતો હતો ત્યારે મારા માટે પણ ખૂબ જ અઘરું હતું। પણ એ આવર્ત કોષ્ટક તમારા માટે એકદમ ઇઝી બનાવવા માટે હું આ લેક્ચર તમારા માટે રજૂ કરું છું। બધાએ જોયું તો છે ને પીરિયોડિક ટેબલ, જેમાં ઊભી લાઈન અને આડી લાઈન રહેલી છે, તેમાં તત્વો ગોઠવાયેલા છે, જેમાં કુદરતી રીતે મળતા તત્વો અને માનવ સર્જિત તત્વો બધાનો સમાવેશ થયેલો છે, જેના પર આખું કેમિસ્ટ્રી રહેલું છે। હા, તો એ આવર્ત કોષ્ટક વિશે આજે આપણે શીખ્યું। ચલો, આવર્ત કોષ્ટક જેને પીરિયોડિક ટેબલ પણ કહી શકાય। હવે આવર્ત કોષ્ટકની શરૂઆતમાં અહીંયા બે ઊભી લાઈનો છે, અને ઊભી લાઈનને શું કહેવાય? તો સમૂહ। અને આડી લાઈનને શું કહેવાશે? તો આવર્ત। ઊભી લાઈનને સમૂહ અને આડી લાઈનને આવર્ત। શરૂઆતમાં બે સમૂહ એક છેડે, ડાબી બાજુના છેડે રહેલા છે। એમાં હું પહેલા સમૂહની વાત કરું છું। પહેલા સમૂહમાં તત્વો આ રીતે ગોઠવાયેલા છે, એચ એલઆઈ એનએ કે આરબી સી એસ એફ આર, એચ એલ આઈ એન એ કે આરબી સી એસ એફ આર। એચ એટલે હાઇડ્રોજન, એલ આઈ એટલે લિથિયમ, એન એ એટલે સોડિયમ, કે એટલે પોટેશિયમ, આરબી એટલે રુબિડિયમ, સી એસ એટલે સીઝિયમ અને એફ આર એટલે ફ્રાન્સિયમ। સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ગોઠવાયેલા હોય છે। હવે તમને એવું થતું હશે કે આ રીતે સર યાદ કઈ રીતે રહે, આ રીતે ગોખવા પડે? હા, તો બધાનો આ પ્રશ્નનો જવાબ મારી પાસે છે, તો ગોખવાની જરૂર નથી। વિચારો, એક હેલિના નામની છોકરી છે, નાની, કેજી ટુમાં ભણે છે, જે પેન્સિલ વડે તેની નોટબુકમાં ટીચરે આપેલું લખાણ લખે છે, જેમાં તેને ભૂલ પડે છે। તો તેની ટીચર તેને શું કહેશે? કે જે ભૂલ પડી છે તે રબર વડે કાઢી નાખ, કાઢી નાખે છે। ફરીથી ભૂલ પડે છે તો ફરીથી તેની ટીચર તેને શું કહેશે? તો ફરીથી કાઢી નાખે। તો એ વખતે ટીચરે તે હેલીના છોકરી માટે જે શબ્દો વાપર્યા એ શબ્દો આ પ્રમાણે હતા। કયા પ્રમાણે? તો હે લી ના કે રબર કસ ફરી। હે પરથી હાઇડ્રોજન એચ, લી પરથી એલઆઈ, ના પરથી એને, કે પરથી કે, આરબી રુબિડિયમ, રબર પરથી આરબી, કસ પરથી સીએસ, ફરીથી પરથી એભાર। પહેલા સમૂહમાં આ રીતે તત્વો યાદ રહેશે, સિમ્પલ છે। હેલિના કે રબર કસ ફરી, ઓકે, સિમ્પલ। આ પ્રથમ સમૂહ હતો, સમૂહ એક। હવે બીજા સમૂહની વાત કરીએ તો સમૂહ બે માટે તત્વો લિથિયમ થી શરૂઆત થાય છે, લિથિયમની બાજુમાં, અને તત્વો સ્ટેપ બાય સ્ટેપ પહેલા સમૂહની જેમ જ નીચે ગોઠવાયેલા છે।
क्या रीते तो बीई एम जी सी ए एस आर बी ए आर हवे आ तो ना जूथ प्रमाणे तेमनी गोठवणी थयेली चलो बीई एटले बेरिलियम एम जी एटले मेग्नेशियम सी ए एटले कैल्शियम एस आर एटले स्ट्रोंशियम बी ए एटले बेरियम आर ए एटले रेडियम नाम सांभळेला हशे अमुक मूवीमां जोता हशो रेडियम रेडियो एक्टिविटी कोई બોમ્બ પરમાણુ બોમ્બ બનાવવા માટે અમુક રેડિયેશન ઉત્પન્ન થાય છે એવું બધું સાંભળતા હશો અમુક તો રેગ્યુલર તમારી લાઈફમાં ઉપયોગમાં લેવાતા તત્વો છે ચલો આને કઈ રીતે યાદ રાખીશ તો વિચારો કે એક ફોરેનર છે માઇકલ ગિબ્સ આમ તો હું કોઈ ઇન્ડિયનનું નામ પણ લઈ શકું છું પણ કોઈના લાગતું વળગતું હશે તો પાછું એના ઉપર લઈ લેશે માટે હું એક ફોરેનરનું નામ લઉં છું માઇકલ ગિબ્સ જે ભારતમાં રહેવા આવે છે અને રહે છે કઈ જગ્યાએ તો બિલકુલ છોકરાઓની હોસ્ટેલની સામે બિલકુલ સામે બહુ ખૂબ જ અંતર ઓછું અને આ માઇકલ ગિબ્સની એક કમજોરી છે કેવી કમજોરી તેમને વધારે ઘોઘાટ વધારે અવાજ ગમતો નથી સ્વભાવ ચીડિયો થઈ જાય છે માથું ચડી જાય ચીડિયો સ્વભાવ તમે જાણો છો તો સામે હોસ્ટેલ અને બિલકુલ સામે રહેતા હોય છે હવે હોસ્ટેલમાંથી રેક્ટર હોસ્ટેલના રેક્ટર એ બે દિવસ માટે બહાર જાય છે બે દિવસ માટે બહાર જાય છે જેમાં છોકરાઓ એકલા પડી જાય છે હવે તમે જાણો જ છો સ્ટુડન્ટ હોસ્ટેલમાં એકલા પડે એટલે શું કરે એમને કોઈ રોકવાવાળું નથી રોકવાવાળું નથી તો શું કરશે તમે જાણો છો બધી જ મસ્તી કરશે જેટલી થતી હોય એટલી કોઈ કસર નહીં મૂકે તો આ લોકો પ્લાન બનાવ્યો કે આજે કંઈક નવું કરીએ મસ્તી તો રોજ કરતા હતા જ એકબીજાને જોડે ઝઘડો કરતા હતા મસ્તી કરતા હતા ઉડાવતા હતા એકબીજાને હેરાન કરતા હતા એ બધું તો નોર્મલ છે આજે કંઈક નવું કરીએ તો નવામાં શું કરીએ તો નવામાં એમ વિચાર્યું કે આપણે પાર્ટી કરીએ પાર્ટી માટે ડાન્સ કરીએ અને એવું તો છોકરાઓ કે ડાન્સ તો કરીશું પણ સોંગ ને બોંગ જોઈશે ને સોંગ ક્લિયર જોશે તો છોકરાઓ કે એ પણ કરી નાખીએ કંઈક એનો પણ કંઈક પ્લાન કરીએ તો છોકરાઓ અમુક છોકરાઓ જે દિવાલ હોય છે કૂદીને બહાર જાય અને હોમ થિયેટર લાવીને હોસ્ટેલમાં લાવીને મૂકે છે અને પછી તેમના યોગ્ય સમયે તે લોકો પાર્ટીની શરૂઆત કરે છે અને પાર્ટીમાં સોંગ ચાલુ થાય છે મોટા મોટા અવાજથી કારણ કે કોઈ રોકવાવાળું નથી મોટા મોટા અવાજથી અમુક સોંગ તમે જાણો છો જે રોક પોપ સોંગ હોય જે મોટા મોટા અવાજથી ઇન્સ્ટ્રુમેન્ટ પણ વધારે જોર જોરથી વાગતા હોય એ ઇન્સ્ટ્રુમેન્ટ ના અવાજથી પેલા માઇકલ ગિબ્સને હેરાનગતિ થઈ છે વિચારી શકો છો તમે બિલકુલ પેલા માઇકલ ગિબ્સના બિલકુલ સામે હોસ્ટેલ માઇકલ ગિબ્સને અવાજ ગમતો નથી આ લોકોએ હોમ થિયેટર ચાલુ કર્યું છે પાર્ટી ચાલુ કરી છે કોઈ રોકવાવાળું નથી તો શું થતું હશે સોંગ વાગે છે જોર જોરથી અને બાકી બધા સામેવાળા સામેની સોસાયટીવાળા બધા હેરાન થાય છે એમાં માઇકલ ગિબ્સ વધારે અને એમાં માઇકલ ગિબ્સની જે હાલત થાય છે તે બાકી બધા બીજા બાજુવાળા પણ જાણતા હોય છે અને એ જોઈને શું કહે છે એમના માટે શબ્દ સાંભળજો બિચારા માઇકલ ગિબ્સ ચલો માઇકલ ગિબ્સ ને ટૂંકમાં એમજી કહી શકાય વિચારો માય નેમ ઇઝ મયુર બંજાર તો એમબી કોઈનું નામ જે નામ હોય એના શોર્ટ નામ મૂકે છે ને તમારા મિત્રોનું તમે નામ કરતા હશો એ રીતે માઇકલ ગિબ્સનું નામ એમજી
सी ए इतने का एस आर इतने सर बी ए इतने बा अने आर ए इतने आरा चलो सुबह ने बिचारा एमजी का सर बारा इतने माइकल गिब्स ना मगज ना बार बागी गया जे ये बोला जाता है रेगुलर क्या बदमा तो मगज ना बार बागी गया मगज उदय थे गयो एम बिचारा एमजी का सर बारा इतने बनी जाए बी ई एम जी सी ए एस आर बी ए आर ए सो याद रख सो बिचारा एमजी का सर बारा ओके चलो आ समूह बे थयो समूह एक अने बे आ बाजु मां पछी वच्चे मोटी गैप छे आवर कोष्टक मां ध्यान राखजो आवर कोष्टक जोजो तो वच्चे गैप मळशे अने पछी पाछा अहींया दातमां जोवा मळशे बराबर तो आ ब्लॉक कई रीते पाडवामां आवे तो आ बे हरोळ छे तेने एस ब्लॉक कहेवाय कयो ब्लॉक एस ब्लॉक વચ્ચે ગેપ છે પછી આ બાજુમાં જે બ્લોક છે તેને કહેવાય પી બ્લોક એ પણ સમજાવું છું તમને કે આ એસ બ્લોક બ્લોક કેમ અને આ પી બ્લોક કેમ એ પણ સમજાવું છું પણ પહેલા બે સમૂહ એસ બ્લોકમાં અને જમણી બાજુના સમૂહ પી બ્લોક એ રીતે સમાવેશ કરવામાં આવે છે ચલો હવે પી બ્લોક તરફ જઈએ વચ્ચે તો ગેપ છે પી બ્લોક તરફ આ રીતે તત્વો ગોઠવાયેલા છે બી સી એ ઓ એફ બી સી એ ઓ એફ આ રીતે અને છેલ્લે નિષ્ક્રિય સમૂહ આ રીતે એચ ઈ એન ઈ એ આર કે આર એક્સ ઈ આર આ રીતે ગોઠવાયેલા છે ચલો શરૂઆત આથી કરીએ અને લાસ્ટમાં ચર્ચા કરીએ ચલો જે કેવું થી પડે છે બાજુમાં ચલો આટલાની પહેલા ચર્ચા કરીએ ચલો બી સી એન ઓ એફ ચલો વોન્ટેડ મૂવી કોને જોઈ છે બધાય વોન્ટેડમાં લાસ્ટમાં સલમાન ખાન અને ગનીભાઈ બંને વચ્ચે ફાઇટ ચાલતી હોય છે અને વચ્ચે કઈક સલમાન ખાન ગનીભાઈને મારે છે ત્યારે બે મિનિટ માટે એક સીન આવે છે કયો એટલે કાનમાં એક અવાજ આવે જ્યારે સંભળાવવાનું બંધ થઈ જાય ત્યારે કરે છે અનુભવ કયો કાનમાં એક ટીનો અવાજ આવે સંભળાવવાનું બંધ થઈ જાય યાદ કરો વન ટાઈમ લાસ્ટ ફાઇટ યાદ આવ્યું તો એ સમયની સિચ્યુએશન કેવી કઈ સંભળાતું નથી તો એ સંભળાતું નથી એના પરથી B पर थी बे, C N पर थी कान, O पर थी O अने F पर थी F, बे कान O अने समझावानुं बन, B इतने बोलवान, C इतने कार्बन, N इतने नाइट्रोजन, O इतने ऑक्सीजन अने F इतने क्लोरीन ओके आ આવર્તની ચર્ચા કરી કારણ આવર્તમાં જો પહેલું તત્વ આવર્તે પછી તો નીચેના તત્વો ઢબતા આવડી જ જશે ડિફરન્ટ ફક્ત આમથી આમ ના થઈ જાય સમૂહના ચેન્જ થઈ જાય એટલા માટે પહેલા આવર્ત બનાવી લીધો કઈ રીતે યાદ રાખશો બે કાર ઓફ ઓકે ચલો આ સમૂહની ચર્ચા કરીએ બી વાળા સમૂહ બી વાળા સમૂહમાં તત્વો આ રીતે રહેલા છે બી એ એલ जी ए आई एन टी एन चलो बी ए एल जी ए आई एन अने टी एन आ याद रखवा माटे अत्यारे नाना छोकराओ माटे मूवी चाले छे सांभळजो बाल हनुमान बाल गणेश एवी जे मूवी हॉलीवुड ना एक डायरेक्टरे बनाई બહુ ખર્ચો કર્યો બહુ જ ખર્ચો અને એ મૂવી એ રીતનું બનાવ્યું કે મૂવીમાં ગણેશ ભગવાન બાલ ગણેશ સ્વરૂપે એક દરિયામાં જહાજમાં દરિયાની અંદર જહાજમાં પોતાના કર્તવ્ય બતાવે છે અને આખું મૂવી ત્યાં જ શૂટ થયું હવે મૂવી ખૂબ જ મસ્ત બન્યું ખૂબ જ સારું
પણ આ મૂવી પૂરું થઈ ગયા પછી એક મોટો પ્રશ્ન ઉભો કે આ મૂવીનું નામ શું રાખી શકે જે બધાને આકર્ષી શકે. તો બધા વચ્ચે ચર્ચા વિચારના થઈ અને આ ચર્ચા વિચારના કયું નામ રાખી શકે એ નામ માટે બધાને પોતાનો રિવ્યુ રજૂ કરવા માટે રજૂ કરવામાં આવ્યો. તો લાસ્ટમાં એક નામ રાખવામાં આવ્યું જે બધાને ગમ્યું. એ નામ હતું બી એ એલ. એટલે આ ખાલે શું લખી શકે બાલ. જી એ એટલે ગણેશ. આઈ એલ એટલે ઈમ. ટી એલ એટલે ટાઇટેનિક. બાલ ગણેશ ઇન ટાઇટેનિક. ટાઇટેનિક જાણો છો જહાજ, સમજી જશે બધાય. તો આ રીતે યાદ રાખી શકાય બાલ ગણેશ ઇન ટાઇટેનિક. સિમ્પલ. ચલો આ પછી નો બીજો સમૂહ સી એસ આઈ જી ઈ એસ એ પીબી. જ્યાં પીબી ને શું કહેવાય જાણો છો બધા, શું કહેવાય? લેટ. નામ ચિહ્નથી થોડું અલગ છે એટલા માટે. ચલો આ યાદ રાખવા માટે વિચારો કે એક સંઘ જાય, બધા સંઘ જાણો છો, પગપાળા, અંબાજી, પાવાગઢ, રમુજા, એવા બધા પગપાળા સંઘ જોયા છે તમે. એક સંઘ નીકળ્યો છે જે કાશી જવાની હોય છે. તે બધા ચાલીને કાશી મંદિરમાં જાય છે અને મંદિરમાં એક પ્રથા છે જૂની અને જાણીતી. કોઈ કહેશે મને કઈ, અમુક કહેશે કે સાહેબ સર પગે રાખવાની, પ્રસાદ લેવાની, એ પણ નહીં. બીજી છે રીતિ રિવાજ જે બધાની ભાવે છે, જે તમારી જાણવા છે કઈ. તો મંદિરની બહાર જ્યારે તમે તમારા શૂઝ અથવા સેન્ડલ મૂકો ત્યારે જ્યારે ગીરદી હોય અને અંદર મંદિરમાં જઈને પાછા આવો ત્યારે તમારા શૂઝ ત્યાં હોય. અનુભવ કર્યો છે? હા કર્યો જ હશે. તમારો નહીં થયું હોય તો તમારી આજુબાજુ વાળાને થયું હશે. તો મંદિરમાં તમે જ્યારે વધારે ભીડ હોય ત્યારે કોઈના કોઈના શૂઝ અથવા સેન્ડલ ગાબ થઈ જાય. કોઈ તમારા પહેરને તમે બીજાના પહેરો એવું ગાયા કરે. તો એ ટાઈમે એક સંઘમાં વિચારો કે તમે સંઘમાં ગયા છો તમારા મિત્રો સાથે, તમે અંદર મંદિરમાં પ્રાર્થના કરવા ગયા, ભગવાનને પ્રણામ કર્યા, બહાર આવે જોયું ત્યારે તમારા એક ફ્રેન્ડના સેન્ડલ ત્યાં હાજર નથી. શું કરશો તમે? સાચે કે નહીં શું કરશો? ખુલ્લા પગે ચાલી ના હોય એવું તો નહીં બની શકે, તમે જાણો. તો શું થશે? તમારા સેન્ડલ બીજું કોઈ લઈ ગયું, તમારા શૂઝ બીજું કોઈ લઈ ગયું, તો તમે શું કરશો? શોધવાનો ટ્રાય કરશો પહેલા તો કે મળે છે કે નથી મળતું. આજુબાજુમાં જોશો તમારા સેન્ડલ છે કે નહીં, તમારા શૂઝ છે કે નહીં. પણ છેલ્લે તમે તમારા ફ્રેન્ડના ખૂબ આવી ગયા તો તમે બીજા બધા ફ્રેન્ડ શું કહેશે? છોડ નહીં યાર, તારા કરતા પેલા સારા ઉઠાઈ લે. ઉઠાઈ લે કોઈ જોયું નહીં, ઉઠાય બહુ મસ્ત જે ઉઠાઈ લે. એટલે શું થશે એ ટાઈમે? તમે બીજાના સેન્ડલ કરીને ઘર તરફ પ્રયાણ કરશો. એ સમય માટે સી એસ આઈ એટલે કાશી, જી એ એટલે જય, એસ એન એટલે સેન્ડલ અને પીબી એટલે લેડ કહેવાય. તો લેડ માટે લેડ લે હેડ એવું ગુજરાતી તરપદો શબ્દ છે. એમાં મેં અવતરણ ચિહ્ન મૂકી દીધું ખોડો. અવતરણ ચિહ્ન એટલે લોપ કર્યો મેં, એટલે લેડ થઈ જશે. કાશી જય સેન્ડલ લે હેડ આ રીતે બની જશે સી એસ આઈ જી ઇ એસ એ અને પીબી. આ પી બ્લોકમાં બીજો સમૂહ પૂરો થયો. સિમ્પલ છે. ચલો એના પછીનો સમૂહ એ પછી પી એ એસ એસ બી અને બી એ. ચલો આના માટે વિચારો કે તમારા ક્લાસનું બધાનું રિઝલ્ટ થયેલા
क्लास में बदा गया तो शू थे तो मारा वाली तमने पूछसे पूछवाना तो खराज के रिजल्ट हतो आज शू थे तो तमने पूछवा के तमारू नाम कई विचार एक्स दर्शन है तो तमारा मम्मी पप्पा दर्शन ने पूछते हैं मम्मी पप्पा के रिजल्ट शू है तो रिजल्ट में फेल थे हो तो शू कह कई रीते कही सके ते शू कर सो मैंने खबर है ते जाते जात जोड़े अनुभवी सको कि पप्पा पेलो जे कृणाल हो कृणाल चार में फेलता है तारू शू रिजल्ट आयो पेलो साहेब पेलो हो पेलो पेलो अपनी बाजू में रहते तो दशरथ ए दशरथ नु रिजल्ट पण बेमां फेर थयो तारू शू आयो पेलो तमारा पेला मित्र छे ने पेला काका एमनो छोकरो पेलो केयूर हतो ने केयूर એ પણ પાંચમાં ફેલ થયો એટલે હું તારું પૂછું છું તારું શું આવ્યું પછી તમે શું કહો છો હું પણ ફેલ છું એટલે તમારા ઉપર આક્રોશ ગુસ્સો આવશે તમારા મમ્મી પપ્પાનો પણ એ ગુસ્સો તમે સામે શું રિએક્ટ કરશો હું એકલો ફેલ નથી થયો આખો ક્લાસ ફેલ થયો છે તો એ ટાઈમના શબ્દો આ રીતે છે ન એન એટલે ના પી એ એ પી એ એસ એટલે શું થશે આને નાપાસ એસબી એટલે સબ અને પીઆઈ એટલે બી નાપાસ સબ બી એટલે બધા જ ફેલ છે હું એકલો નથી થવું ના જોઈએ આવું આ તો ફક્ત યાદ રાખવા માટે ચલો આપણે ઓ એસ એસઈ પીઈ પીયુ ચલાવવા માટે વિચારો એક બિઝનેસમેન તમે જાણતા હશો અમુક એના પ્રોફેશનથી ઓળખાતા હોય એમના નામથી નહીં પ્રોફેશનથી ઓળખાતા હોય એક્ઝામ્પલ તરીકે કોઈ તમારા ગામમાં અથવા તમારા સિટીમાં કોઈ ડોક્ટર તરીકે ઓળખાતો હોય એમનું નામ ગમે તે હોય નામથી ના ઓળખાતું પણ ડોક્ટરથી ઓળખતા હોય કોઈ એના બિઝનેસથી ઓળખાતું હોય તો એ બિઝનેસથી ઓળખાવાળા નામથી ના ઓળખે બિઝનેસથી જ ઓળખે એ જ રીતે એક ગામમાં સવિતાબેન પોતે ટીવી અને જે ઇન્સ્ટ્રુમેન્ટ કોલિંગ વોઇસ બધાના વેપારી હતા તો એ વેપારીના ઘરે એક નાના વેપારી એમના ત્યાં બધું સામાન લેવા જવું હતું ફર્સ્ટ ટાઈમ જતા હતા એમના ગામમાં તો એમના ગામમાં જઈને પહેલા અમને પૂછ્યું કે આ સવિતાબેનનું ઘર ક્યાં છે અથવા સવિતાબેનની દુકાન ક્યાં છે તો શું કહેશે પેલો સામેવાળો માણસ કયા સવિતાબેન કેટલાય સવિતાબેન છે પેલા મેં જે વેપારી હતો એને જવાબ આપ્યો કે હું ટેપ રેકોર્ડર ને બધું ખરીદવા આવ્યો છું ઓહો પછી પેલાનો જવાબ આવશે અહ એ સવિતાબેનની વાત કરો છો જે ટેપોના વેપાર કરે છે તો એ સમયે જે વાક્યો નીકળ્યા પેલા ગામના માણસ ના મોમાંથી તો શું વાક્યો હતા તો ઓ સવિતા એસી પરથી સેટ પીઈ એટલે તે પીઓ એટલે પો ટેમ્પોના વેપારી ઓ સવિતા સેટ ટેમ્પોના વેપારી આ રીતે યાદ રહેશે O S S E T E and P U સિમ્પલ નોટબુકમાં નોટ કરી લેજો કારણ કે યાદ રાખવાનું ટ્રાય કરશો પહેલા શરૂઆતમાં યાદ નહીં રહે થોડો ટાઈમ લાગશે એક થી બે વખત તમે જ્યારે લખી નાખશો પછી યાદ રહી જશે પછી લાઈફ ટાઈમ નહીં ભૂલો તમે ચલો આ પછી F પછી C L B R I A હવે ત્રણ લેડીઝ છે લેડીઝનો સ્વભાવ તમે જાણતા જ હશો ભેગા થાય એટલે આખા ગામનું કરી નાખો આખા ગામની વાતો થઈ જાય
અને મિત્રો હોય તો એ એમના જ જેન્ટ્સ હોય તો એમના જ વાતમાં મજબૂર હોય પણ લેડીઝ આખા ગામની વાત કરી નાખે અને એકબીજાની જ કાપતી હોય એવું થતું હશે અત્યારે ઇન્ડિયન સિરિયલ્સમાં પણ આ બધું બતાવ્યું છે જ્યારે ત્રણ કે ચાર લેડીઝ ફ્રેન્ડ્સ હોય ત્યારે ચારમાંથી એક ગાયક હોય ત્યારે એ ત્રણ બીજી એ પૈકી ચોથીની જ વાતો કરતા હશે આ ઇન્ડિયન સિરિયલ્સમાં બતાવતા આવે છે એ જ રીતે ત્રણ ફ્રેન્ડ હતી એક જ સોસાયટીમાં રહેવાવાળી જેમાં એક પોતે એકદમ લેઝી લાઈફ જીવતા હતા કઈ રીતે તો લેટ જાગવું શાંતિથી આરામ કરવું ટીવી જોવી બસ આ છે જ્યારે બે લેડીઝને કામ કરવું પડતું હતું હંમેશા બિઝી રહેવું પડતું તો આ બે લેડીઝ એ લેડીઝના લીધે થોડું દુઃખ થતું હતું કે અમારે આવું કામ કરીએ છીએ ને એ આરામ કરે છે મજા કરે છે ટીવી જોવે છે હંમેશા વાતો કરે તો એક દિવસ એ લેડીઝ બપોરે 9-10 વાગે ઉઠ્યા લેઝી હતા એ ત્યારે તો પેલા બે લેડીઝ બજારમાં શાકભાજી લેવા નીકળી ગયા તો જ્યાં શાકભાજી લેતા હતા એની બાજુમાં બ્યુટી પાર્લરની એક દુકાન હતી તો એ બ્યુટી પાર્લરની દુકાનમાં પેલા લેડીઝ સવારે 9:30 વાગે નીકળ્યા ઘરેથી અને ત્યાં બ્યુટી પાર્લરમાં પહોંચ્યા તો બ્યુટી પાર્લરમાં જતા પેલા બંને લેડીઝે જોઈ તો એ વખતે પેલા બંને જે લેડીઝે ચર્ચા કરી એ ચર્ચા આ રીતની હતી કે જો કંઈ પડી નથી ઉઠ્યા છે ભાઈ આઈડિયા છે ઘરે શું થશે કઈ રીતે સાચવવાનું ઘરે જમવા બનાવવાનું વગેરે ગમે તે કોઈ પડી નથી બસ મજા કરવા નીકળી ગયા તો એ સમયે જે શબ્દો વાપર્યા એ આ રીતે હતા ફેશિયલ FCL એટલે ફેશિયલ કરવા BR એટલે બ્યુટી પાર્લર I એટલે આઈ એટી એટલે એટાસ્થી એટાસ્થી એટલે જાણો છો એ કઈ ટેન્શન નથી ચિંતા વગર તો ફેશિયલ કરવા બ્યુટી પાર્લર આઈ એટાસ્થી એટલે FCL BR I AT આ રીતે પી બ્લોક પૂરું થશે જેમાં એક નિષ્ક્રિય સમૂહ હમણાં જે વાત કરી હતી એ નિષ્ક્રિય સમૂહ આ રીતે છે હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન અને રેડોન તમને આ આવર્ત કોષ્ટક પરથી દરેક વસ્તુની ખબર પડેલી છે આ એસ બ્લોક છે આ પી બ્લોક છે આ તત્વનું સ્થાન અહીંયા હોય એ પણ તમે શોધી શકો ક્વોન્ટમ માર્ગ પરથી યાદ રાખો જો આવર્ત કોષ્ટક આવડતું હશે તો તમારી દરેક ચેપ્ટરમાં મહેનત 50% ઓછી થઈ જશે ડાયરેક્ટ જવાબ આવી જશે નીટના ક્વેશ્ચન ઝડપથી સોલ્વ થશે સિમ્પલ ક્વિકલી જવાબ એટલે આવડત કોષ્ટક આવડવું જરૂરી છે એકથી બે વખત તમે ટ્રાય કરશો તો આવડી જશે એકદમ સિમ્પલ છે ઓકે ચલો એસ અને પી ગ્રુપની વાત કરી અત્યારે તમારા 11માના અને 12માં 11માં એસ બ્લોકની જ વાત આવે એસ અને પી બ્લોકની જ વાત આવે છે પી માં નથી આવતી લગભગ અને ડી અને એફ આવે છે 12માં એ જ્યારે તમારે જરૂર પડશે ત્યારે હું શીખવાડી કેમ તો અત્યારે જો શીખવા જશો તો બધું ભેગું થઈ જશે એટલે જરૂરિયાત પૂરતું અત્યારે શીખો જરૂરિયાત પૂરતું એટલે 11 સાયન્સ આખું નીકળી જશે 12માં પણ ડી અને એફ બ્લોકની બહુ જરૂર નથી પડે 12 સાયન્સ સુધી તમારે વાંધો નહીં આવે પણ જરૂર પડશે ત્યારે હું શીખવાડી પણ આટલું આવડવું આવશ્યક છે ખાસ નોટ ડાઉન કરો અને તૈયાર કરો થેન્ક યુ